કરી તો મજા આવશે. એમાં નથી બાયુ વાતો કરતો દિયા છે, મેં પાણી હેડે ઉભી ઉભી વાતો કરે, ફલાણાની વહુ કઈ મીરી નીચી ગઈ, તો કોશે ને કોશે મારી નાખી. તને શું ખબર? મને ન ખબર હોય, અમારી બાજુમાં રહે. રાતે 12 વાગે ઊભી થઈ તે દોઢો કોશુના ઘા સાંભળ્યા. હવે દોઢો કોશુમાં દોઢો બાયુ મરી જાય તારી માવ. એ કોશુના ઘા ખમી એક જોઈ છે. આવી છે ને વાતો કરે છે. તમારી બીજી બાઈ શું કે રાડ્યું નહીં નાખી હોય, રાડ્યું હું નાખે ડસુરો ભરાવી દીધો હતો મોઢામાં. તને હું વંડી હોપટ દેખાતું હતું. આના પરિણામ ક્યારે આવે? કે છોકરો નિશાળેલી નિશાળ છૂટે અને નિશાળમાં લઈ ધડ્યો આવતો હોય, એક ખંભામાં દફતર હોય, બીજો ખંભો કહેતો હોય પમદી રજા પમદી રજા પમદી રજા. આપણે કઈ બેન તમારો છોકરો આમ કાં કરે? તાક પોલ્યો નહોતો પાયો, પોલ્યો નહીં તે હારી વાતું નથી કરી. તમે હારા પુણ્ય કરશો તો પરજા હિલોળા કરશે, તમે પાપ કરશો તો તમારી પરજાને ભોગવવું પડશે. બાપ એવા બેટા ને વડી એવા ટેટા. વાત ગુખુ તો તો ડેલી ઉઘાડવી ન પડે. ગુખુ ને લીન ડેલી મગડી જાત બાર વટિયા. નામ સમો વડકો નહી, ગુઘુ બહુ વિચાર. એમાં અત્યારે જે ગુઘુ ના જેના લગ્ન થાય ને રોડે નીકળે ફરવા. જોકે અત્યારના લગ્ન અત્યારે માણસો ભાગશાળી જાય. 21મી સદીમાં જેના લગ્ન થાય છે કેવા ડેકોરેશન આવ્યા. જોકે લગ્ન ની વાત કરી એટલે 80 વર્ષના બાપા ને લેર આવે. શું કામ એના લગ્ન એને યાદ આવે? ભાઈ ભાઈ એક દે આપણે કેમ કોડે રડ્યા તા. લગ્ન ની વાત ગમે કોને નહીં. 45 વર્ષ છે લખણે રહી ગયો હોય એને અમે તમે લગ્ન ની વાત કરો છો કે એ વાત ફેરવો વાત ફેરવો બીજી વાત કરો હો. કારણ કે એને લગ્ન ની વાત માથામાં ઘણ ખોડે લાગે. પણ નવા નવા આપણે જોઈ રોડ ઉપર અહીંયા રસ્તે આગળ આવ્યો જતો હોય, વાહેના પત્ની આજે આવતા હોય અને આમાં થોડો થોડો થતો જતો હોય. જો જે ગાંડી કાઢો છે હવે તારી માને બધું દેખાય, તું એટલો બધો ઢીલો હું પડે હે. એમાં 15 દી સુધી હેર્યા ફેર્યા હોય, 2 વાર 3D જોઈ આવ્યા હોય. 15 દી પછી બિશાડીયાના બાપાની ઘરે એક આટો જાય. 1 દી 2 દી 3 દી થાય તો આ ઘુરીએ છડ્યો હોય. ઘરેલી બજારમાં આવે, ન્યાલી પાછો પાનની ગલ્લે આવે, ફાકી લાવીને પાછો આમાં ફાકી છોડતો છોડતો મોઠામાં નાખીને ગલ્લા વાળા હામો કીધે હારી તમાકુ નાખીને. ઓલો કે ઈની છે પણ તને હક નથી ગુગુ, તારીમાં તમાકુ ઈની છે પણ તને અંદર હક નથી ને. 3જે દિવસે તો પછી ફોન કર્યો, કારણ કે હવે તો મોબાઈલ થઈ ગયા. ઓલી બિશાડી અને બાપાને ઘેરે ઉભે રોડે રોટલી કરતી હોય, બાજુમાં એના બા ઉભા હોય, તા ઘુઘુની રિંગ વાગે. પછી એ રિંગ તો ને જુદો મૂક્યો હોય, તુજમે રબ દિખતા હે આ ગુગલી આ. એટલે રોટલી વણવાનું ચાલુ હોય, ધડ દિન ઓડે મોબાઈલ લે, કારણ કે બાજુમાં બા ઉભા હોય, એટલે આમ ઓડે મોબાઈલ હોય, રોટલી વણવાનું ચાલુ હોય. હવે ઘુઘે શું બોલતો હોય આપ બધાને ખબર હોય, એવા ખુલાસા મારે ન કરવાનો હોય પણ તોય કરી દઉં. જો એ ઘુઘેશ ન્યાલી ચાલુ કરે, હાલો ગુઘુ બોલું. તો ઓલી ધીમેક દિન બોલે ખબર છે, બોલો શું છે. હું છે હું કેટલા દી થયા કે 3 દી થયા, 3જો દિવસ છે બાપાને ઘેરે આવે. સહેલાઈથી કહી દીધું ને 3 દી થયા, પણ અમને 3 વર્ષ થયા હોય એવું લાગે. આમ જો વળતી બસ માં વી આવજો, નહીતર ગાડી મોકલો. આમ જો મન નથી ગમતું ને બાણા હાથ નું ભાવતું નથી, લે હાલા કે ઈ આવ્યા થાય એમ. આમ તો ન ખબર હોય. હવે ઓલી ને બિશાડી ને ક્યાંક બોલવું હોય પણ બાજુમાં બા ઉભા હોય એટલે તો બોલી ન શકે, એટલે એ ટૂંકો જવાબ દે, સેમ ટુ યુ. સેમ ટુ યુ કહે ને એટલે એની બા ને ખબર પડી જાય કે ઘુઘેશ નો ફોન આવ્યો લાગે, નહીતર અમારી દીકરી એટલી નબળી ન પડે એમ.
આ દેશની મર્યાદા જુઓ સાહેબ, દીકરીને વાત કરવા દેવા હાટુ મા બીજા ઓરડા વહી જાય. જેવા બા બીજા ઓરડામાં જાય તો પાટલી ને વેણું ને રોટલી હો ને ઠેકાણે સીધો મોબાઈલ હાથમાં, આમ જો ગુગુ બા ઉભા થાય મારે ન બોલાય, પણ તમે વાતો કરતા હો ને અમને ન જ ગમતું હોય, હા આ તો રિવાજ હોય એટલે આટો આવવું પડે, હા દાંતો કાઢો છો ગુગુ આમ જો અમને ન જ ગમતું હોય, જો હવારમાં ઉભી થઈને પાણી અને પાણી પીવા ગઈ તા ગ્લાસ માં તમે દેખાડા, ગામમાં તમે દેખાવ, બાજરામાં તમે દેખાવ, આગળ અડદનો ડબ્બો ટોળાનો તો અડદ ભેગા કરવા ગઈ તો એમાં તમે દેખાણા. આપણને એમ થાય ધણી છે કે ધનેડું છે, આ બધામાં દેખાય મરી ગયો. હા એટલે ઓલા કીધું કે હવે તો છોકરી છોકરા મળે છે, જાઓ દીકરી રૂમમાં બેઠી, જા ભાઈ જા ઘડીક વાતચીત કરજો. તો ઓલો ગયો અહીંયા, ઓલો અંદર ગયો હતો, તો ઓલી ગામડાની ભોળી દીકરી ઊભી થઈ, આવો આવો ભાઈ, એ ભાઈ તમે કેટલા બેન ભાઈ, ત્યાં કે બે ભાઈ ને એક બેન હતા, બે બેન ને બે ભાઈ, વીર પહેલી ના 20 રૂપિયા દેતો આવ્યો કાલે બેન. બહાર આવો તો એ છોકરા ને બાપે આવી રહ્યો તો કાંબટા પાકું કે આ બાબા પાકું, મારે એક બેન વધી ને તમારે એક દીકરી વધી, ન ફાવી ધંધો ન કરાય. કરતા હોય શો કીજીએ, ઓરન કીજીએ કબ, પછી માથું યુ જાય હેવાળ માન, માથે રે બે પગ. છોકરાને એમ કેવાય સંબંધ પાકો કરે અને એની જાન જયારે પરણવા જાય, પરણીને જયારે પાછા ફરે અને આ બરોબર વિદાય પ્રસંગ આવતો હોય, કન્યા છે એમ કેવાય ગાડામાં બેહી ગઈ હોય, અને ત્યારે વરનો બાપ આમ નજર ફેરવે અને વરની માને ઈશારો કરે, બોલતા નહીં આમ ખાલી આખું વાતો કરી લેતી, અત્યારે અત્યારે જે વાતો કરે બધા એમ નહીં, ચરલા તમે ક્યાં છવો, આપણે એમ થાય સરલું એની માસી ની દીકરી છે સરલુડી. હમણાં હમણાં એક જણે ઊભો સવારમાં ઊભા થઈને કીધું કે એ ચલ્લા આજે હું કેવું પેન્ટ પહેર્યું, ઓલું કે ધોળું ધોવા દીધું ને કાળું તે પહેર્યું, મૂળ બે પેન્ટ છે એમાં ભૂજ ભૂજ હું કયો. એ તો એકચ્યુઅલી મને ખબર છે, પણ બીજાને એમ થાય ને કે આ બધા પૂછીને જ પ્રોગ્રામ કરે છે. મળી જાય તો મને તમને મારા ને તમારા જીવનની પલટી ખાતા શીખવાડી દે, અને એવો જયારે એવો સરસ મજાનો જાય માહોલ છે, અને માં ભગવતીની દયા છે, ખાસ ફરમાય છે બધાની બહુ જાદુ બાબાની મોજડી. એટલે હવે મને જાદુ બાબા ને પ્રાર્થના કરું કે તમે મને હેરીમાં આવો, વહેલા વહેલા પાટે પધારો, આવો. જાદુ બાપા ગુજરી ગયા 10 વર્ષ છે, મને હેરીમાં આવે, હું એનો ભવો છું, મને ભવા બહુ ગમે. કઈ રાત મને માતા જેટલા સમાજ એટલા મઠ, જેટલા મઠ એટલા માતાજીના ભૂવા, એને આપણે પ્રણામ કરીએ હોય જ શક્તિપાત થાય, એમાં કોઈ શંકા કુશંકા છે નહીં, પણ અમુક ખોટાય છે. આપણે નથી બધા પુરુષો ધૂણીએ ને આપણે, હા હા ખમા ખમા, હા કુટુંબનું કલ્યાણ કરવા આવ્યો છું બાપા, માડ્યો તું 80 વર્ષ બેઠો ને 300 વેસી ને જો, હવે હું કલ્યાણ તારે કરવાનું છે એ ક્યાં. આપણે એ પુરુષ ધૂણતા એમ ઓ એ તો ઠીક, પણ ઓહો આ દશામાં આવ્યા પછી બાયુને વતાવ્યું થાક્યું નથી મારા. આપણે એમ કે પાણી લાવ્યો, હું શેની દાવ, અમને થોડો ખબર હતો કે તમને કમ કમાટ ચાલુ હતો, પણ કંકુના ભાવ તો હાવ ઢેફે ગયા, કારણ કે હાથમાં લઈ કરે આખું ગામ પગે લાગતો, હે માં હે માં, પણ મુંજાય કોણ એનો ઈ, આખું ગામ કેતો હે માં, પણ ઓલો બેસાડો કેમ કે હે, એ અધ પાડે નાખો હોય બીજાને કેતો લાઈનમાં પગે લાગો ને ભાઈ લાઈનમાં. એક બેન ધૂણતા હતા બાપુ, એ અમારા સંસાર કી બાત હૈ, દેખો હમરે કેવા ડખા હોતા હૈ, દેખો બાપુ. એક એક બેન આમણા ધૂણતા હતા, ખમા ખમા ખમા, આખું ગામ પગે લાગતું હતું, એનો પતિ આમ આમ જ ઉભેલો સ્વયંસેવક થઈ ગયેલો. હા એ ભાઈ લાઈનમાં પગે લાગો ને ભાઈ, હાલે રાખો ને ભાઈ, એ સાપાણી નો હાલે રાખો ને, જોડા બહાર કાઢો ને ભાઈ, તમારી માવું થોડે જયારે આવજે બે તમારા ઘેરે ભાઈ, હાલ દે ભાઈ આગળ પગે લાગલે ભાઈ,
આવો ગાંગો થઈ ગયેલો ભાઈ. હાલે રાખો ને ભાઈ, એ ભાઈ હાલે રાખો ને ભાઈ. પાછો એકલો એકલો ગંગણે, હું મારા બાપાને કહેતો હતો એ દહીમાં લગ્ન ન ગણાય. અમારી હાથ પેટીમાં કોઈ નહોતું ધૂણતું, આ ઘર માથે ગોલકી કરી ભલા મને. આવો આપણા ઘેરે થોડું સારું લાગે ભલા મને, કેવી તમે બધે ભલા મને. એ ભાઈ હાલે રાખો ને ભાઈ, હાલે રાખો ને ભાઈ. ભલા મને એમ એનો છોકરો નીકળ્યો, એના છોકરાને કે પાણી પાને પાણી, ઓલો પાણી પા એટલે અવતાર બેસી જાય ને, પાણી પાન પાણી પા કીધું ને ઓલી બાય સાંભળી જઈ મને પાવું એમ. હા હરાળ થયો, હું ન પીઉં, હું દરિયા પીઉં, દરિયા ગોળો ફેરની મહેમાન તરસ્યા જાય દરિયાની દીકરી થાય. તા ઓલો ઢીલો પડી ગયો, હું તમારે હાટું નથી મગાવતો, કારણ કે ત્યાં તો હું તમારે હાટું નથી મગાવતો, મારે હાટું મગાવું છું, મારે હાટું મગાવું. પૂછો છોકરાને, મારે હાટું ન મગાવ્યું તમારા બરોબર. ના ના ત્યાં મને કીધું, ના ના બાપા ના, મારે હાટું મગાવ્યું, મારે હાટું મગાવ્યું. ના ના તું મને ઓળખતો નથી. અરે ઓળખું, 35 વર્ષ છે, ન ઓળખું મને કાંઈ ભલામણ. ગામના ને ચૂકા રોયા બાદ છે બે, તો ગામના વિશ્વ આવ્યા ને ગામના કીધું, માં હાઉં કરી, માં હાઉં કરી, સોરું કસોરું થાય માં. ટાટર બરોબર નથી, હાઉં કરી માં. ના ના એ મને ઓળખતો નથી માં, અમે નથી ઓળખતા, અમને કે તું કોણ છો. મહાકાળીમાં પાવાગઢ રે એટલે ગામના પૂછ્યું, માં તું મહાકાળી હાશી પણ આવી ક્યાંથી કે. અને ઓલીને પાવાગઢ મગજમાં ક્યારે નીકળી ગયું, કારણ કે ખોટું કેટલી ઘડી હાલે. ધોળતી ધોળતી કે સોટીલે થી આવી ગામના, કે ફોઠી પડી સોટીલે સાવણ મારે, ત્યાં મારી બેન ને મળવા જેથી જાલી સીધી આવી. લે લડી લેવું એને કોણ ના પાડે, લડી લેવું એને કોણ ના પાડે. એટલે મને જાદુ બાપા હેરીમાં આવે આપે એટલે ઓલો તરત એના દૂધનો ગ્લાસ ઢોળી નાખશે. આ ભાઈ માલી ઈર્ષા તો સાલું થાય, ડોહી ઘોડિયામાં થઈ. પછી માં એને કેવા ગુરુના ખોળામાં મૂકે છે, પછી ગુરુ એ માલી કેટલું બાદ બાકી કરે છે અને તમે કેટલું ગ્રહણ કરી શકો એ તો પછીની વાત છે. પાછી આ બધી કંપનું ફિટિંગ છે, કહેવાનો મતલબ એમ. સ્વભાવ સ્વભાવ તો સદગુરુની કૃપા થાય તો જ ફરે, બાકી 6 કલાક કોકની ભેગા રહ્યો ને એટલે ખબર પડી જાય કેવો છે. 6 કલાકે એક વાર તો એના મૂળ પોઈન્ટ ઉપર આવે, ગોરીઓ ગમે આવ્યો કે રહે જ નહીં. હા એક ભાઈ મને હમણાં પૂછ્યું હતું ને મને કે માય ભાઈ અમેરિકામાં અને અહીંના દાંપત્ય જીવનમાં શું ફેર. મેં ઘીમાન ઘાસલેટમાં ફેર એટલો ફેર. હા અમેરિકાનું દાંપત્ય જીવન ને આપણું દાંપત્ય જીવન, અહીંયા આપણે સંબંધ થાય પછી લગ્ન લેવાય, 15 વાનાના લગ્ન આવે, ભાઈ વળી વાના ખાવા જાય પાછો, વાના ખાવા જતો હોય ત્યારે આપણે જેવા બે જણા વળી પાછા હારે ટીંગાઈ જાય કે હાલો અમે આવીએ જ છીએ. અને એમાંય વળી આમ જોવો તમને કહું, વૈશાખ મહિનાના લગ્ન હોય એટલે કેરી આવી ગયું હોય, વળી ભાઈ માટે રસપુરી બનાવે, ત્યાં વળી મારી જેવું પડખે બેઠું કે ભાઈ રચ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો કોબી અરે. ભાઈ રચ નહીં ખાય, આ તો એના બાપની સરમે લાવવો પડે, અમારે ઢાલ હતી એચી, બાકી આના પગલે અમારી ઘીરે વઢવા. એટલે મેં કીધું આઈનો આપણા આખા રિવાજ જુદા છે. આપણે સંબંધીઓને બધાને બોલાવીએ છીએ એની હાજરીમાં, અગ્નિની સાક્ષી આ દેશના બ્રાહ્મણના વૈદિક શ્લોકોની સાથે, એમ કહેવાય એ 4 ફેરા ફરતો હોય, થોડો ઘણો વાંધો પીડ્યો હોય ને તો એકા બીજી નહીં, મહેમાનોની નહીં, ગોરની નહીં, શ્લોકની શરમે જિંદગી વહી જાય. કે કાલ મારો બાપ હું જગતમાં મોઢું દેખાડશું. અમેરિકામાં આવું નથી એટલે જ કોઈની શરમ નથી. બહુ ગરીબ માણસો રહે છે અમેરિકામાં, બહુ ગરીબ, 1 મીટર લુગડામાં આખા ઘરને થઈ રહ્યું છે. ભલે આપણા ઘરમાં રોટલો ન હોય ખાવા, પણ પગની પાણી ન દેખાતી હોય સાહેબ, જગદંબા હાલી જતી હોય તો. એટલે કવિ દાદ યાદ આવે, શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કુવો ખોદો તો સરિતા નીકળે. સાહેબ અલગ જ તાસીર છે આ દેશની, કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે, અને હજી આ માલી બની જાય કોઈ જનક અને હાકે આ ધરતીમાં હળ તો હજી આ ધરતીમાંથી સીતા પ્રગટે.
અને હજી ધબકે છે અહીં લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય હજી અહીંથી બીતા બીતા નીકળે. એટલે મેં કીધું આ દેશની તાસીર જુદી છે. એ અમેરિકા ને અરે ક્યાં તમે સરખાવો, ત્યાં ક્યાં લગ્ન થાય છે, કોન્ટ્રેક્ટ મેરેજ થાય. હા પણ એ ખારું હોય ને, જે બે એ બે જેના જેને યારે લગ્ન થયા હોય ને એ એવો પ્રેમ કરે, તો મને લાગી.